બીજો એક પ્રશ્ન એ છે કે શૂટિંગ દરમિયાન ઘણી મેમરીઝ બની હશે, યાદો બની હશે, કોઈ એવી યાદ જે તમે અત્યારે શેર કરી શકો, કોઈ એકાદ લાઈન ની હોય પણ અદભુત હોય એમ? મારી માટે અલગ જ આખો અનુભવ હતો કે મારું શૂટિંગ નહોતું ચાલતું, વનરાજભાઈ નું શૂટિંગ ચાલતું હતું અને હું એમ જ વ્હીલચેર ઉપર, બાપાની જે વ્હીલચેર છે એના પર બેઠો હતો અને ડાયલોગ્સ બાયઆઉટ કરવાની કોશિશ કરી રહ્યો હતો. તો ત્યાં એમના કોઈ ગેસ્ટ આવ્યા, મને પગે લાગ્યા, કેમ છો બાપા એમ કરી, તો એટલે હું તો એકદમ પેલો થઈ ગયો, હું બાપા ઉપર છે તો ઈ ન સમજ્યા કે તમારું કામ હતું, હું કલાકાર છું, બાપાનો રોલ કરું છું, એમની પિક્ચર બની. એમને મેં સમજાવ્યું ત્યારે મારે માટે એકદમ જ એક અંદરથી આમ રોવાટ, અત્યારે પણ બોલતા બોલતા રોવાટા ઉભા થઈ જાય. આ એવું ખરેખર ટ્રેલર જોઈને અમે પણ એવું જ વિચારી રહ્યા હતા કે એમણે ખુદ તો એક્ટિંગ નથી કરી. સાચી વાત છે, તમે બહુ જ રોલમાં ખડી ગયા. યાદોમાં તો એટલે ઓબ્વિયસલી દરેક વસ્તુ અલગ અલગ યાદ છે, એમાં સૌથી વધારે તો એક એટલે એક ફન યાદ છે ને એક લર્નિંગ યાદ. એટલે લર્નિંગ માટે તો એમ કહી શકું કે એ ઘણા પાત્રો કર્યા હોય, આપણે ખલનાયક કર્યું હોય, નાયક કર્યું હોય, સ્ત્રી પાત્રો કેટલા કર્યા છે મેં, પણ જ્યારે તમે કોઈ દિવ્યાંગજનનો રોલ કરતા હો તો ત્યારે તમારી શારીરિક જે સીમાઓ બંધાઈ જાય છે, તમે હલનચલન ન કરી શકો, તમારી મુવમેન્ટ રિસ્ટ્રિક્ટ થઈ જાય અને માત્ર હાવભાવ જે એમાં પણ અમુક જ અંશ સુધી તમે એ એક્સપ્રેશન કરી શકો, એમાં વાત કન્વે કરવી, ડાયલોગ કમ્યુનિકેટ કરવા, એ બહુ જ મોટી એક ચુનૌતી ફોર ધ એક્ટર. એટલે એ કરવાની બી મજા આવી અને એને ડિરેક્ટરની જે એક વિઝન હતું એ કરવાની ખૂબ મજા આવી. બીજું એક શોર્ટ હતો અમારો સોંગ જે છે, ટેલિફોન સોંગ, જે એ ટેલિફોન સોંગમાં સિનેમેટિક ઘણી વાર આપણે જોતા હોય કે ભાઈ કદાચ શાહરૂખ ખાન ડાન્સ કરતો હોય તો પાછળથી યશરાજ ના બોલા સ્લોકા પાંદડા ઉડતા હોય, એ VFX થી નાખી શકાય તમે. પણ આ સોંગમાં એ એક ડ્રીમ સિક્વન્સ છે જ્યાં કનુ બાપાના જે એમના યંગ દિવસો હતા ત્યારનો એ એમને કોકની સાથે પ્રેમ થાય છે અને પછી એ વાતમાં એક એની એ રોમેન્ટિક ફિલિંગ એ જે છે એને વ્યક્ત કરવા માટે પ્રિન્ટિંગ પ્રેસ જે એમણે ચાલુ કર્યું હતું એના કાગળો બધા ઉડે છે, કાગળો બધા ઉડે છે, એમાં એ ફોન લે છે અને એ સ્લો મોશનમાં બધા કાગળો પડે છે અને નોટ VFX એ રિયલી શૂટ કરવામાં આવ્યા છે. એ મને ખૂબ મને નવાઈ લાગી રહી છે, કનુ બાપાની રોમેન્ટિક મુવમેન્ટ પણ છે આમાં. યસ યસ, હું તો બધાય પ્રણય તો બધાના જીવનમાં આવે છે, હવે પણ બતાવી છે, મજાની વાત છે. હા, કે એમના જીવનમાં એવી વ્યક્તિ આવી કે જેમના થકી એમના જીવનમાં ઘણા ફેર. ઇવન એમાં હું એડ કરીશ કે રિયલ લાઈફમાં એમની પાસે મતલબ એમના જે મેરેજ થયા ને એ 24 કલાકમાં જ થયા છે. ટેલિફોનના માધ્યમથી પ્રપોઝલ થયું એન્ડ 24 કલાકની અંદર એમણે મેરેજ પણ કરી લીધા. એ ઘટનાને અમે આ સોંગના માધ્યમથી બતાવ્યું. અચ્છા, હવે મારી પણ એક બે વાત આમાં ચોક્કસ હું કહીશ. એક તો મારા માટે મોટિવેશન હતું જ્યારે અમે લોકો શૂટ કરતા હતા, એપ્રિલ મે નો સમય હતો ગરમીનો અને એ વખતે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના બાળકો જે લગભગ 200-250 બાળકો હતા જે ઓલરેડી ડિસેબલ, એમને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હતો, પરંતુ એમના કમ્પાઉન્ડમાં શૂટિંગ થતું હતું એટલે એ લોકો એટલા એક્સાઇટેડ હતા, એમને એટલી મજા આવી રહી હતી કે આખો અમે લોકો કહીએ ને કે ભાઈ તમે વાંધો નહીં બેસો આરામ કરો, કારણ કે આપણને એવું થાય કે એમને તકલીફ થતી હશે, પણ એમને એવું થતું હતું કે જો અમે બહાર જશું તો ફિલ્મની બહાર થઈ જઈશું, એટલે એ ન જવાય એટલે એ લોકો તાપમાં સહન કરીને પણ આખો દિવસ સેટ કરે છે. એટલે એમને જોઈને અમને એવું થયું કે ભાઈ અગર અમને ઉભા રહે છે, એમને ગરમી લાગે છે છતાં સહન કરે છે, તો પછી ભલે અમને ગરમી લાગશે વાંધો નથી. તો એક મારા માટે આખી ફિલ્મમાં આ એક મોટિવેશન મારા માટે બન્યું કે જેથી કરીને હું 24 hours રેડી હતો. અને એક એવો કિસ્સો કે જે મારી લાઈફમાં અત્યાર સુધી નથી બન્યો અને આ ફિલ્મમાં એક ઘટના હતી, એમાં અમે બરોડામાં અઘોરા મોલના 17મા માળના ટેરેસ ઉપર શૂટ કરતા હતા જ્યાં આગળ કોઈ સેફ્ટી આમ તો નહોતી, કોઈ કેબલ વેબલ બાંધ્યું પણ નહોતું અને ત્યાં સુસાઇડ કશું જ નહોતું અને સુસાઇડનો એક સીન છે જ્યાં મારે એકદમ એન્ડ લાઈન પર ઉભું રહેવાનું છે અને ત્યાં એક્ટ્રેસ આવે છે ને મને ખેંચીને લઈ જાય છે, પણ જ્યારે એ સીન અમે કરતા હતા ત્યારે દોડીને આવતી હતી, પહેલા મને ધક્કો મારતી હતી અને પછી ખેંચી, ત્યાં મારી જે હાર્ટ બીટ 180 ની સ્પીડ પર વધી જતી હતી. લાઈક બિચારા કલાકારો છે એ તો કદાચ હૃદય ધબકારો ચોકી જશે સિરિયસલી, પણ આપ જ્યારે ફિલ્મમાં આ સીન જોશો ને ત્યારે આ ફીલ કરશો કે એ લિટરલી મને પુશ, અને 5-6 વખત મેં રિટેક કર્યું, એવરી ટાઈમ એને સેમ એક્ટ કર્યું અને મને પુશ કરી એન્ડ ધેન ખેંચ્યું. તો આ એક ખેલાડી ને ભરોસો પાછો કરવો પડ્યો. આ પિક્ચરમાં રામ ને સીતા બચાવી રહી છે પણ દગ્ધ સાથે. એક બીજું પણ યાદગાર સાહેબ આ પિક્ચર ની અંદર કાયમ યાદ રહે, એને ખરેખર તમે રિયલ જોઈ સીન જોયો તો તમારા 100% તમારા આંખમાં પાણી હતું.
જે કનુભાઈ નો 7-8 વર્ષના ઉંમર નો જે રોલ કર્યો છે, જે દીકરા એ ખરેખર અપંગ છે વાત, અને એ વખતે દીકરાના પગની અંદર છોલાઈ ગયું હતું આ બધું, અને એને ઘસડાઈને ચાલવાનું હતું. અમે એને બેટા તું આ નહીં કરી શકે, આ સીન તારું પગ ઓલરેડી ઘસાઈ ચુક્યો છે, તારે ઘસડાઈ ચાલવા જો, ના કે હું રોલ કરીશ. અને એ દીકરાએ ઘસડાઈને રોલ કર્યો, તારે અમારું હૃદય એમ કે ભરાઈ આવ્યું હતું કે વાહ દીકરા વાહ કેવું, પણ આવું મનો છે અત્યારે પણ મને પોતાને એની ધગસ, એની ધગસ, એની લાગણી, એને જે રોલ કર્યો છે સાહેબ, બહુ નાનો રોલ છે પણ યાદગાર રોલ છે, મને કાયમ માટે યાદ.